મિત્રો નમસ્કાર, જાડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે મેષ રાશિની. વાત કરીશું મેષ રાશિની અંદર જમીન જાયદાદને લગતું કોઈ મુખ્ય કામકાજ આજે પૂર્ણ થઈ શકશે. સમયની કિંમત અને મહત્વનું સન્માન કરો. તમને આજે નવી સારી સફળતાઓ પ્રાપ્ત થશે. થોડા સમયમાં આધ્યાત્મિકતા આ કાર્યોમાં આપનો સમય પસાર થશે. વાત કરીશું વૃષભ રાશિની. મહેમાનની આગતા સ્વાગતા અને મોજ મસ્તીમાં થોડો સમય પસાર કરો. આખો દિવસ વ્યસ્ત રહેશો, કામનો ભાર પણ રહેશે. વધારે ઉત્સાહના કારણે અને કામના કારણે તમે થાકનો અનુભવ કરશો. વાત કરીશું આજના દિવસે કર્ક રાશિની. થોડી સમાજસેવા સંસ્થાઓમાં સહયોગ કરવો, આત્મસુખ પ્રદાન થશે. ધર્મ કર્મ તથા અજ્ઞાત વિદ્યા પ્રત્યે રસ જાગૃત થશે. તમારે તમારા કામ પ્રત્યે સમર્પણની ભાવના, તમારા માટે થોડો નવો માર્ગ પણ શોધાશે. વાત કરીશું અહીંયા સિંહ રાશિની. આજે થોડા અપ્રત્યાશિત પડકાર સામે આવશે. તમે પણ આત્મવિશ્વાસ સાથે તેના સામનો કરવો પડશે. સમર્થ રહેશો. પરિવારના કોઈ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા વિચારણામાં તમારી સલાહનું મહત્વપૂર્ણ યોગદાન આપશો. વાત કરીશું આજના દિવસે કન્યા રાશિની. તમે તમારી વિચારશૈલી અને દિનચર્યામાં પરિવર્તન લાવવાની કોશિશ કરી રહ્યા છો તો તમારા માટે ઉત્તમ રહેશે. વિશિષ્ટ લોકોથી લાભદાયક સંપર્ક બનાવો. લાંબા સમયથી ચિંતા ચાલી રહી હોય તેનો ઉકેલ આજે ચોક્કસ રીતે જોવા મળશે. વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. તમે પરિવારમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે કાયદા કાનૂન બનાવશો, જે બાળકના અભ્યાસમાં ધ્યાન એકાગ્ર ચિત્ત કરવા માટે ખૂબ જરૂરી છે. તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં અસક્ષમ રહેશો. વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. તો તુલા રાશિ જોતા આજના દિવસે તુલા રાશિ પૂર્ણ થાય છે અને તુલા પછી વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજના દિવસે ખૂબ જ રોચક સાહિત્ય અને જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચવામાં પ્રસાર થશે. તેનું તમારા વ્યક્તિગત અને પોઝિટિવ પ્રભાવ સારો જોવા મળશે. આજે તમે સારા વ્યક્તિઓને મદદ પણ કરી શકશો. અને વાત કરીશું આજના દિવસે ધનરાશિની. તમારા બધા કામને જાતે પૂર્ણ કરવાની કોશિશ કરો. કોઈની મદદ અપેક્ષા રાખશો નહીં તો સારું રહેશે. તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. કોઈ આજના દિવસે વસિયતનામાને લગતા કાર્ય પૂર્ણ કરી શકો છો. ક્યારેક ક્યારેક તણાવ હોવાને કારણે આપ હાથમાં અને ચિંતિત વ્યક્તિત્વને લઈને વધારે પડતા ટેન્શનમાં રહો છો. વાત કરીશું મકર રાશિની. તમારી ઉર્જાને એકત્રિત કરીને ફરીથી નવી નીતિઓ બનાવીને જરૂરિયાત પૂર્ણ કરો. કેમ કે પરિસ્થિતિઓમાં આવેલા ફેરફાર પ્રભાવ તમારા વ્યક્તિગત જીવન પર પણ પડશે. તમે તમારા મનોબળ દ્વારા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરી શકશો. વાત કરીશું આજના દિવસે મકર રાશિ. મકર રાશિના જાતકો વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ કે કેરિયરને લગતી પરીક્ષામાં સફળતા મેળવવાની સંભાવના છે, એટલે કોશિશ કરો. તમે તમારા સંતુલિત વ્યવહારના કારણે બધાને મોહી લેશો. મોટાભાગના કામ પૂર્ણ થશે. આળસ અને વધારે પડતો આરામ જરૂરી નથી. વાત કરીશું અહીંયા કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે પૂર્ણ કરશો અને લોકો તમારી પ્રતિભાને વખાણશે. પણ દિવસની શરૂઆત કાર્ય સિદ્ધિદાયક રહેશે. ઘરમાં માંગલિક કાર્યની યોજનાઓ બનશે. ખરીદીમાં સમય પસાર કરશો. કોઈ વ્યક્તિને લગતી કોઈ અપ્રિય ઘટના બની શકે છે તો નહીંતર અકારણે સાથે ઝઘડો થઈ શકે છે. વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની. તો આજે કોઈ સારા વ્યક્તિની મુલાકાત લો. તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. તેમ કે આજના દિવસે કોઈના સામે ઝઘડો કરવાથી તમારું લક્ષ્ય ભટકી જશે, જેથી તમારું મનનું ચિંતન પણ અટકી જશે. વડીલો દ્વારા આશીર્વાદ સ્વરૂપ મૂલ્યવાન ભેટ આજે ચોક્કસ પ્રાપ્ત થશે. મિત્રો, જાડેશ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરરોજ નિહાળો આપની આ વિશે આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા. હસ્તુ શ્રી.